સુરતી સમાચાર કે જ્યાં આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા કરવાના મામલે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આપને એ પણ જણાવીએ કે આ સમગ્ર આપઘાતનો જે મામલો છે ત્યાં દુષ્પ્રેરણાના ગુનામાં બે આરોપીને ઝડપી ક્રાઇમ બ્રાન્ચે અલથાણમાંથી તેમની ધરપકડ કરી અને પૈસા માટે આરોપીઓ દ્વારા ત્રાસ આપવાના કારણે એક વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો અને આરોપીઓએ મૃતકને બંધક બનાવીને બળજબરીથી રૂપિયા કઢાવ્યાનો આરોપ છે. મૃતક સાથે આરોપીઓએ કાપડના પૈસાની પણ લેતી દેતી કરી હતી. પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્નીએ બે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. એક આરોપી અગાઉ ચોરી, દુષ્કર્મ અને પ્રોહિબેશન જેવા ગંભીર ગુનામાં ઝડપાઈ પણ ચૂક્યો છે. આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને હવે તેમની પૂછતાછની અંદર આ સમગ્ર મામલાની વધુ વિગતો સામે આવી શકશે. પણ પૈસાની લેતી દેતીના મામલામાં તેઓ માનસિક ત્રાસ આપી રહ્યા હતા અને તેને લઈને તેમની વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. એક આરોપીનો ગુનાહિત ભૂતકાળ પણ છે અને તેની સામે આવા ગંભીર આક્ષેપો પહેલાં પણ થઈ ચૂક્યા છે. હવે તેની તપાસમાં આ સમગ્ર મામલે તેઓ આપઘાત કરનાર વ્યક્તિને કઈ પ્રકારનો માનસિક ત્રાસ આપતા હતા, સમગ્ર મામલે શું દબાણ કરવામાં આવતું હતું, આ તમામ બાબતોને લઈને આ બંનેને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. તેમની પૂછપરછની અંદર વધુ મહત્ત્વપૂર્ણ ખુલાસા સામે થઈ શકે છે. પણ પૈસાની લેતી દેતીનો આ સમગ્ર મામલો છે કે જેમાં માનસિક ત્રાસ બાદ વ્યક્તિએ આપઘાત કર્યો હતો.